बनासकांठा जिल्लाना दांता तालुकामां मगफळी टेकाना भावे वेचवा माटे खेडूतोमां भारे रकास जोवा मळी रह्यो छे। जो कि सरकारे चालु वर्षे कमोसमी अने मावठाने असर लई खेडूतो माटे मगफळीना पाकना 1110 रूपया नक्की करावामां आव्या हता, अने जेने लई दांता खेडूतोએ लगभग 234 જેટલા ખેડૂતોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ ચાલુ વર્ષે એક પણ ખેડૂતોએ માલ સરકારી ગોડાઉનમાં આપ્યો નથી, તેના બદલે પ્રાઇવેટ એટલે કે ખાનગી ટ્રેડિંગોમાં પોતાની મગફળીનો માલ વેચી રહ્યા છે। ચોક્કસપણે કહી શકાય છે કે હાલ તબક્કે જે રીતે સરકારે 1110 રૂપિયા ટેકાના ભાવ નક્કી કર્યા છે, ત્યારે ખુલ્લા બજારમાં તેમને 1100થી 1350 રૂપિયાનો ભાવ હાલ તબક્કે બજારમાં તેમને મળી રહ્યો છે। જો કે તેમને પૂછતા તેમનું જાણવું કેવું એમ છે કે સરકારી જે માલ લેવાય છે ત્યાં તેમનો કોઈ નક્કી હોતું નથી, પૈસા નિયમિત આવતા નથી, મોડા આવે છે, અને એટલું જ નહીં કે જ્યારે કોઈ ભેજવાળી મફળી હોય છે તે પણ પાછી રિજેક્ટ થઈ પાછી આવવાની પણ સંભાવના રહેતી હોય છે। ત્યારે હાલ તબક્કે જે રીતે વરસાદ અને કમોસમી વરસાદ થયો હતો તેને લઈને જે ભેજવાળી મફળી છે તે પણ હાલ તબક્કે બજારમાં ઊભો માલ વેચાઈ રહ્યો છે। ખેડૂતો પણ જે છે ખુશહાલ જોવા મળી રહ્યા છે, બજારમાં પોતાનો માલ વેચી અને હરાજીમાં જે વેપારીઓ માલ લઈ રહ્યા છે એ પણ બિંદાસપણે કહી શકાય છે કે 1100થી 1300 1350 સુધીનો ભાવ આપી ખેડૂતો પાસેથી મગફળી ખરીદી રહ્યા છે। સરકારી કર્મચારીઓ પણ જણાવી રહ્યા હતા કે હાલ તબક્કે જે રીતે 234 જણાએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમાંથી એક પણ ખેડૂતે પોતાની મગફળી આ ટેકાના ભાવે ભરાવેલી નથી। જ્યારે આ ખેડૂતોને મફળી વેચવા માટે ટેકાના ભાવે આપવા માટે ફોનથી મેસેજ પણ કરવામાં આવ્યા હતા, તેમ છતાં કોઈ પણ ખેડૂતો ટેકાના ભાવે મફળી આપવા માટે આવ્યો નથી। આમ આ વખતે એક પણ ખેડૂતે ટેકાના ભાવે મફળી વેચી નથી અને પોતાનો તમામ માલ જે છે એ ખુલ્લામાં એટલે કે માર્કેટયાર્ડમાં દાંતા એપીએમસીમાં ખુલ્લામાં વેચી અને પોતે રોકડો રૂપિયો ઓરડ્યો છે। ઓછામાં વધતું હોય તેમ ચાલુ વર્ષે ખેડૂતોની એવી પણ માંગ રહી હતી કે હાલ તબક્કે જે રીતે ટેકાનો ભાવ છે એ બજાર કરતાં ખૂબ નીચો હોવાથી સરકારે પણ ટેકાનો ભાવ ઊંચો કરવા પણ તેમનામાં માંગ જો મગફળી ટેકાના ભાવે ભરવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ હતું। 234 ખેડૂતોને આપણે અહીંયાથી મેસેજ છોડવામાં આવેલ છે, છતાં પણ હજુ સુધી કોઈ ખેડૂતો મગફળી ભરવા માટે સેન્ટર ખાતે આવેલ નથી। શું કારણ? કારણ તો એ જ કે માર્કેટ જે ગંજ બજાર પેઢીઓ હોય છે ત્યાં વધારે ભાવ મળી રહે છે એમને, અહીંયા આપણે સરકારી ભાવ 1110 રૂપિયા નક્કી કરવામાં આવે છે। ખેડૂતોને બીજા કેવા પ્રશ્ન મળે છે? ખેડૂતોને સર એ જ કે ભાવ ત્યાં વધારે મળે છે, પૈસા તરત મળી રહે રોકડા તાત્કાલિક, અને અહીંયા શું ભરાવા હોય તો ભેજનું પ્રમાણ વધારે હોય, પલ્લવી મગફળી હોય તો રિજેક્ટ કરવામાં આવતું, ડર નડે છે એટલે માત્ર ભરાઈ દે છે।